બાપુજી જીવતા હોત તો તમે ઘર અને ગામ છોડીને જવાનું જરાય ના વિચાર કરો. તમારા મોટા ભાઈએ દિવસ રાત એક કરીને તમને આ લાયક બનાવ્યા, તમારી પસંદની વહુ સાથે તમારા લગ્ન કરાવી આપ્યા, ખૂબ ખુશ રહે, ખૂબ પ્રગતિ કરે. દિલીપ, તમે લોકો જાઓ છો ને એ તારી ભાભીને ગમતું નથી એટલે બોલ્યા કરે છે. જા, તારી વડોદરાની બસ નીકળી જશે. ભાઈ, મારી ત્યાં નોકરી લાગી છે અને મીનુના પપ્પાની ઓળખાણથી મને ત્યાં ઘર પણ ભાડે મળી ગયું છે, પણ કદાચ બાપીને ગમતું નથી. ગમતું નથી એવું નથી દિલીપ, સસરાની મદદ લેવી એમાં કઈ ખોટું નથી, પણ તમારા મોટા ભાઈને પૂછ્યા આગળ બધું નક્કી કરી લેવો એ ખોટું છે. ભાભી અમારું સારું જોઈ શકતા નથી એટલે તમે મને વારે વારે કહો છો. અરે હજુ મને આવ્યા 6 મહિના પણ નથી થયા અને એમણે દેવરજી ઉપર એવું જાદુ ચલાવી નાખ્યું. એ જ ફરક હોય ભણેલા અને અભણમાં, દરેક વાતને લાગણીના રૂપે લઈને રડ્યા કરે છે. અરે જમાના પ્રમાણે ચાલવું પડે, અમને જવા દો, સુખી તમે રહો અને અમને પણ રહેવા દો. તમે તો કંઈક બોલો. ભલે બહુ, તમે તમારી મરજીનું જીવન જીવો, અમને કંઈ જ વાંધો નથી, પણ હા, અમારી સાથે સંબંધ ના તોડતા આવતા જતા રહેજો. ભગવાન તમને ખૂબ ખુશ રાખે. ચાલો. દોસ્ત ગોવિંદ, આ નવી પેઢી છે, એમને એમના આસમાનમાં ઉડવા દે. શહેર જાય કે વિદેશ જાય, એના સંબંધ થોડી ઓછા થવાના છે. તો તો તારા નાના ભાઈને દીકરાની જેમ મોટો કર્યો છે અને મા બાપની ફટ પણ નહીં આવવા દીધી તમે બંને. અરે કુસુમ, એ નવી બહુ છે, એને મન ફાવે એમ કરવા દે ને, ક્યાં ફરક પડવાનો છે. એ તમને બંનેને છોડીને ક્યાંય નહીં જાય. તું ઘરનું કામમાં જીવડો નાખ, બધું ભૂલી જશે. વિભાબેન, હું તો બધું ભૂલીને જીવી લઈશ, મને તો આમની ચિંતા થાય છે. અરે એમના ભાઈ વગર તો એક ઘડી પણ નથી ચાલતું એમને, અને એમને પૂછ્યા વગર તો પાણી પણ નથી પીતા. હવે એમનો ભાઈ ચાલ્યો ગયો છે તો એ કોઈને કહેશે પણ નહીં અને અંદર ને અંદર રડ્યા કરશે, એનું શું. કુસુમ, હવે એવું કશું જ નહીં થાય. તું રોટલો ને છાશ લઈને વાડી આવીશ ને એટલે બધું ભૂલી જવાશે કેમ. મીનુ, મને 2 દિવસની રજા મળી છે તો મારો વિચાર એવો છે કે
કે ભાઈ બાપરે ત્યાં આપણે ગામડે જઈ તરું શું કેવું થાય છે? હા, મારું તો એવું કેવું છે કે આપણે ભરૂચી આવીએ, મારા મોટી બહેનના ત્યાં, અને એના પછી આપણે જીજુ સાથે ફરવા જઈશું. ગામમાં આખો દિવસ એ ને એ જ, ભાભી સાથે ઘરમાં કામ કરવાનું અને ઘરમાં મોટા ભાઈનો ઓર્ડર સાંભળીને જીવવું. મીનુ, ગયા રવિવાર તમે તારા ફોઈને તા બાદરા ગયા હતા, પછી શું છે યાર? છેલ્લા બે મહિનાથી દર શનિવારે તું તારા પિયર લઈ જાય છે. મીનુ, હવે તો ગામડે જઈએ આપણે. ના ના, છેલ્લા છ મહિના સુધી આપણે એમના ત્યાં રહ્યા ને. મેં કદી મારા પિયર જવાની વાત કરી? અરે બે મહિનામાં તમે તો જુઓ, જાણે ભાઈ વગર અધૂરા થઈ ગયા હો. મારી વાત માનો તો આપણે અહીં રહીને આપણો સંસાર સુધારવો જોઈએ. ગામમાં વાર તહેવાર પૂરતું જવાનું, એ લોકોમાંથી કોઈ અહીંયા આવે છે કે આપણે કોઈ ફોન કરે છે? એ રોજ સવારમાં ફોન કરે છે ત્યારે તું સુતી હોય છે, એ રોજ આપણા ખબર અંદર પૂછે છે. પણ તને તો ક્યાંક પડી જ છે વસ્તુ અને તારા ફ્રેન્ડ્સ. ના ના ના, મને એ ગામથી નફરત છે. અને ભાઈ તમારા પિતા બની જાય અને તમારી ભાભી તમારી માં બની જાય છે ને, એ વસ્તુ મને નથી ગમતી. ભાઈ અને ભાભીએ જ બાપા બનીને મને મોટો કર્યો છે, ને એમને સંતાન નથી ને, એનું એક કારણ હું પણ છું. હું મારા ભાઈ અને ભાભીને ગામને મળવા જાઉં છું. તારે આવું હોય તો આય, અને ના આવું હોય તો તારી મરજી. તમને ગામડે જવા દઉં એવી તો હું નથી. હું પણ જોઉં છું તમે ગામડે કેવી રીતે જાઓ છો. શું થયું તને? ચિંતા ના કરશો, સારા સમાચાર છે. અરે તું તું બેસ અહીં બેસ. દિલીપ આવવાનો છે? હા, તમારા ભાઈ આવવાના છે એ આજે, અને દિલીપ જેવો દીકરો પણ આવશે એ 9 મહિના પછી. તમે બાપ બનશો. શું વાત કરે છે કુસુમ, મને વિશ્વાસ નથી થતો. માતાજીએ મારો ખોળો ભરી દીધો. શું વાત કરે છે કુસુમ, એ માલિક તારો ખૂબ ખૂબ આભાર. દિલીપ આવશે ને એટલે સૌથી પહેલાં હું એને જણાવીશ અને પછી બીજા બધાને. પણ દિલીપ આવે એની રાહ શા માટે જાઉં? હું એને ફોન કરું છું. અને આજે આજે તો પછી રજા છે એટલે મારો ફોન તરત ઉપાડશે. હું ફોન કરું છું એને. ફોન નથી લાગતો. ફોન નથી લાગતો. ફોન નથી લાગતો એનો. દિલીપ આવો આવો બેસો. બીજા બે કેવું છે? બસ વિન્યા, દિલીપ ગામના નાકે આવ્યો હોય અને મને મળ્યા વગર જતો રહે એવું ક્યારે બન્યું નથી. ઉપર હું એનો ફોન કરીને પૂછી લઉં. આજો એનો ફોન પણ બંધ આવે છે. આજે રવિવાર છે ને એટલે ઘરે આરામ કરતો હશે, તે જરૂર કોઈ બીજાને જોયો હશે. હું જોયા વગર વાત ના કરું તને ખબર છે ને, અને હું દિલીપને ના ઓળખું, શું વાત કરે છે? એણે બાઇક નાકેથી વાળી નાખી. ભાભી
આ તો કઈ સમજવા તૈયાર જ નથી. કોઈ કઈ પણ કે, પણ એમના ભાઈ વિરુદ્ધ કોઈ વાત માને જ નહીં ને. અરે ભાઈની વાત મૂકો, અને આ 15 વર્ષથી તમારા ઘરે પાણું બંધાયું છે, બધાનું મોઢું મીઠું કરાવો. કેમ, બરાબર ને ગોવિંદભાઈ? હા, હું છે ને દિલીપ અને એની વહુને ઘરે બોલાવી લઉં છું. આપણે બધા જ ભેગા થઈને પાર્ટી કરીએ, ખાઈશું પીશું ને લહેર કરીશું. કેમ વિન્યા? હા, પણ દિલીપ ના આવ્યો તો? અલા આવશે, એને ખબર પડશે ને કે મોટા ભાઈએ એને બોલાવ્યા છે, એટલે મોટા ભાઈની વાત માનીને ફટાફટ દોડતો આવશે. જોઈ લેજે તું. અરે ભાઈની વાત છોડો, અને આમને દવાખાને લઈ જઈ તપાસ કરાવો. આ મોટી ઉંમરે બાળક રહ્યું છે, તેમનું ધ્યાન રાખવું પડશે. અને હા, બને તો નાની વહુને પણ ઘરે બોલાવી લો. સમજ્યા? હા, આ સાચું કહે છે. તું ભાભીને લઈને દવાખાને જા અને ચેકઅપ કરાય. ચલ વિભા, આપણે જઈએ, બહુ કામ છે. ચાલ આપણે પણ જઈએ. આ સારા સમાચાર આપણે ભાઈ ભાભીને આપી દઈએ. હું તો આપીશ જ. આટલા મોટા સમાચાર, હું કાકા બનવાનો છું. હે ઉમિયા માં, આટલી બધી ખુશી. ભાઈ જલ્દી ભાભી ને ફોન આપો. કુસુમ, આટલા બધા મીઠા સમાચાર, ભાભી હું તો બહુ જ ખુશ થયો. અને આવનાર બાળકને ઘોડીએ હું જ ઝુલાવીશ. ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને તમારો પાંડો જ આપે. હોસ્પિટલ ગઈ છે, એ આવે એટલે ચોક્કસ તમને વાત કરાવો. હા, વાંધો નહીં, કશો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ ભાભી. ભાભીનો ફોન આવ્યો તો તને આટલા સવારના સમાચાર આપવા માટે તે વાત પણ ના કરી. આજે તો બે સારા સમાચાર મળ્યા છે. વાહ, આજે તો ખૂબ ખુશીનો દિવસ છે. સારું કર્યું ગોવિંદભાઈ, તમે માની ગયા. તમારા ફઈના દીકરીના ઘરે ધામધૂમથી શ્રીમત કર્યું, વહુનું પણ કર્યું, દીકરીનું પણ કર્યું. કુસુમબેનને એમના બાના ઘરે મુકાય એમ નથી. સારું કર્યું તમે અહીંયા એમને લઈ આવ્યા. મહેમાન, અમે બે ફરજ નિભાવી રહ્યા છીએ. એક તો મિનલના સાસુ સસરા બનીને, અને બીજી એમના કુટુંબની વહુ થઈને, એટલે અમારે મિનલ જોડે તો રહેવું જ પડે ને. અને મારા મોટા ભાઈ અને ભાભીએ પણ કહ્યું છે કે મારા સુવાવણનો ખર્ચો એ કરશે, જેથી સમાજમાં કોઈ એમ ના કે કુસુમનું પિયર છૂટું પડી ગયું છે.
ગોવિંદભાઈ ના વ્યવહાર પણ સાચા છે. હું ઘણી વખત મિલન ને કહું છું કે ગોવિંદભાઈ જોડે રહીને થોડું ઘણું શીખ, પણ આ કોલેજમાં ભણે ને પછી દુનિયાદારી નું કઈ શીખતા જ નથી. ના, સાચી વાત છે. તમે બંને વિવાણો વાતો કરો, હું જરા ફ્રેશ થઈ આવું. સારું. મોરબી ભાઈ ભાભી આવ્યા છે, તુંથી મળવા નથી ગઈ એમને? તમને ખબર છે મને તમારા ભાઈ ભાભી નથી ગમતા, અને મારા આવનાર બાળક પર એમનો પરછાવ પડે એ હું નહીં ચલાવી લઉં. તને કઈ ભાન છે? તું શું બોલે છે? તમને ખબર છે તમારા ભાભી આવ્યા જ્યારે ત્યારે તમારા પપ્પાનું નિધન થઈ ગયું, અને એ કેવા પગલાના છે તમને ખબર છે ને? કાળ પગલાના છે. પહેલું બાળક થયું અને એ પણ મરેલું આવ્યું, એ જાણીને તમારી મા પણ બીમાર થઈ ગઈ, અને તમે ત્યારે 10 વર્ષના હતા. તમને એ બધી ખબર નથી, પણ મને બધું જ ખબર છે. પણ આમાં ભાભીનો શું આંક? જે કિસ્મતમાં લખાયું હતું એ થયું. મીનું આટલું બધું ઝેર ભાભી માટે સારું નહીં. મેં કહ્યું ને એમ કરજો, ભાભીને છે ને સરકારી દવાખાનામાં દાખલ કરજો, અને મને છે ને મોટા હોસ્પિટલમાં. તો ખર્ચો બચશે, અને મારી ડિલિવરી નોર્મલ થશે, અને એમને ઓપરેશન થશે. સમજી ગયા? ભાભીનો ભાઈ ખર્ચો કરે છે જેમ તારો ભાઈ ખર્ચો કરે છે. હવે આટલો બધો દ્વેષ ભાભી માટે ના હોય મીનું. તું આરામ કર, મેં મારો રૂમ ભાઈ ભાભીને આપ્યો છે, બરાબર? તમે મારું મનગમતું રૂમ ભાઈ ભાભીને આપી દીધો? અરે એ રૂમમાં બાળકોના ફોટા મૂક્યા છે. તમારા મોટા ભાઈને લગાવ છોડી એમને એમના ગામે મૂકી આવો. 6 મહિનાથી એમને કંઈક આવત નથી, અને ખેતીવાડીમાં પણ ભલીવાર નથી. હું જે તમને કહું છું ને એ કરો. એ બંને તમને બેલાવી ફૂસલાવી મીઠી મીઠી વાતો બોલીને એમનું કામ કઢાવવા આવ્યા છે. તો છાની મર, દીવાનને પણ કાન હોય છે. કાન હોય કે ના હોય, તમારી ભાભી સાથે હું નહીં રહું. સમજી ગયા? તમારા ભાઈ ભાભીને ફરી ગામડે મૂકી આવો, અને મારા બાળક પર એમનો પરછાવો પણ હું નહીં પડવા દઉં. હવે તું ચૂપ કર, નહીં તો મારાથી કંઈક કહેવાઈ જશે. હું તને એટલા માટે કંઈ નથી કહેતો કે તું બે જીવની છે. મારા ભાઈ ભાભી મારા માટે મા બાપ સમાન છે. એમણે જ મને કહ્યું હતું કે તું આને રાજી રાખજે. એમણે જ મને સમજાવ્યું હતું કે પત્નીને પરણીને લાવ્યા હોય ને એને રાજી રાખવી પડે. ઝેર મનમાંથી કાઢી નાખ અને આરામ કર, નહીં તો એની અસર મારા આવનારા દીકરા પર પડશે. મને ખબર છે, હું તો ભગવાનની એક જ પ્રાર્થના કરું છું, મારે દીકરો આવે ને મારા મોટા ભાઈ સમાન આવે, અને મારે દીકરી થાય ને તો મારી મા સમાન ભાભી જેવી થાય, તારા જેવી નહીં. તું રડીસ નહીં, ભગવાન પણ કેવી કસોટી કરે છે. મો સુધી આવેલો કોળિયો છીનવી લે છે, અને બીજાના મોઢે લાડવા ધરી દે છે. કુસુમ, તારા નસીબમાં મા બનવાનું જ નથી, એટલે જ બબ્બે વાર તું પેટે રહી અને બબ્બે વાર બાળકો જીવ્યા જ નહીં. ગોવિંદ મારા દોસ્ત, તું એક કામ કર, ભાભીને લઈને 2-4 મહિના ક્યાંક ફરી આવ. ગામમાં વાતો થાય છે, અને ભાભીને ગામના બધા શું શું કહે છે તને ખબર નહીં. જગતને જે કહેવું હોય ને એ કહેવાથી અમે બંને ખુશ છીએ ને. વિન્યા, નવીના સંબંધો છે એ જન્મે લખાતા હોય છે, પણ આ સંબંધો જે જીરવી જાણે ને એ જ જીવી જાણે છે, અને એ જીવી જાણેલા સંબંધોને જ ભગવાન પ્રાપ્તિ થયું હોય ને એવો અનુભવ થાય છે. તું નહીં સમજે? હા ભાઈ, તું મહાન, નમે ના સમજ, અમને આ બધી ખબર ના પડે. જીવી લો 2 જણા આવે એકલા. ચલ વિભા, આ 2 ભાઈની વચ્ચે બોલવા જેવું કઈ નથી, ખબર નહીં ક્યારે ભેગા થઈ જાય. સામે નહીં જઈ શકું. મારો દીકરો મિનલની સાથે હોય એ હવે હું નહીં જોઈ શકું. વિભાબેનની વાત સાચી જ છે. હવે આપણે ઘરની બધી જવાબદારી દિલીપના માથે મૂકીને 4 ધામની જાત્રાએ નીકળી જઈએ. ત્યાં કોઈ સ્વાર્થ નહીં હોય, ત્યાં આપણે આરામથી જિંદગી જીવીશું. મેં લતા વેવણને કહ્યું હતું
કે મિનળનો બાળક મરેલો થયો છે, કોઈને કહેશો નહીં. બહુ રડી, બહુ કકડી. તને પગે લાગવા આવી ત્યારે તું બેભાન હતી. જ્યારે મેં તને કહ્યું કે તારું બાળક મરેલું થયું છે તો તું બેહોશ હતી. અને જ્યારે જ્યારે મેં કહ્યું કે મિનળનો દીકરો થયો છે ત્યારે તું હોશમાં આવી ગઈ. હા, હું બેહોશીની હાલતમાં બધું જોઈ રહી હતી. આપણા દીકરા જેવા દિલીપને જ આપણે રાજી રાખતા હતા ને, હું બધું પહેલેથી જ જાણતી હતી. કુસુમ, તારા અને મારા મનની શાંતિ માટે ચાલ આપણે નર્મદા પરિક્રમા કરવા જતા રહીએ. કોઈને કશું જ કહેવું નથી. બસ જ્યારે આપણી મરજી પડશે ત્યારે પાછા આવીશું. શું કહેવું છે તારું? હા, રેવાના નીરના કિનારે કિનારે ચાલતા નીકળી જઈએ. ત્યાં આપણને નિરાંત મળશે અને અને આપેલા દાનના ટુકડા ભૂલાઈ જશે. કુસુમ, એક માં તરીકે તે આપેલું દાન હું એક ભાઈ તરીકે આજીવન ઋણી રહીશ, ક્યારેય નહીં ભૂલી શકું. આપણો દીકરો આપણા જ આંગણે મોટો થવાનો છે. ચાલ જઈએ. હા, પણ એ જ જિંદગીમાં મિનલને કહી નહીં શકું કે મિનલ, આ તારો દીકરો મારો જણ્યો છે. આવા શબ્દો અને આવી વાણી હું ક્યારેય નહીં બોલું. આપણો દીકરો અને આ આ દિલીપ છે અને આ કામ કરે છે મિનળ છે. એ પણ ખેતરમાં કામ કરે છે દિલીપ અને મિનળ. જો એ જ છે. છોકરો કહેતો હતો એનું નામ રાહુલ ગોવિંદભાઈ પટેલ છે. હા, આ તમારો જ છોકરો છે. તમે બે મારી અને મીનુની ખુશી માટે તમે તમારો દીકરો મને સોંપી દીધો. ભાઈ, ભાભી, તમે મને દીકરો તો સોંપી દીધો પણ મને અનાથ કરતા ગયા. ભાઈ, મને અનાથ કરતા. ક્યાં અનાથ છું મારા ભાઈ?
ખ્યાલ આપજો. તું ક્યાં અનાથ થયો છે? તારા માટે તો હું પાછો આવ્યો છું. તમને માફ કરી દો, નાના સમજીને માફ કરી દો. સુખી રહો રાહુલ. આવ બેટા. આવ દીકરા. દિલીપ, તમે આ વાત કીધી કોણે? ભાઈ મારું છે અને મીનુ હવે આપણે શાંતિથી જીવીએ. હું શું કહું છું મીનુ, મને ગામની બહુ યાદ આવે છે. એક વખત આપણે ગામડે જઈ આવીશું. ના, હવે ગામડે શું રાખ્યું છે? ત્યાં હવે જવું જ નથી. હા, મીનુ કાકા કહેતા હતા કે મોટા ભાઈ જમીન, ઘર, ઘરેણા બધું જ કિરવે મૂકીને જતા રહ્યા છે. મોટા ભાઈની આટલી બધી હિંમત, કે આવું કરશે મેં ક્યારેય નહોતું વિચાર્યું. મારા બાપ દાદાનું નામ ડૂબ્યું. વાહ દિલીપ, વાહ. પંખીના પાંખ આવીને ઉડી ગયા, પણ પાંખ આપનારને ભૂલી ગયા. વિનુ કાકા, તમે અહીંયા? વિનુ કાકા, બોલવામાં સભ્યતા રાખજો. તો મોટા ભાઈના દોસ્ત છો ને, એટલે મલાજો રાખું છું. બોલો, શું કામ આવ્યા છો? આવ્યો નથી, આવું પડ્યું છે મારે. હું મારા દોસ્તને રોડી વાળીને ખંડેર બનતા નથી જોઈ શકતો. હવે તો ભાઈ ભાભી અમને ગામને મૂકીને જતા રહ્યા છે, હવે તમે શું નથી જોઈ શકતા? હું એ નથી જોઈ શકતો કે એક ભાઈએ એની મિલકત ગીરવે મૂકીને બીજા ભાઈને ભણાવ્યો. હું એ નથી જોઈ શકતો કે એક ભાઈએ એનું જીવન ગીરવે મૂકીને બીજા ભાઈને ભણાવ્યો. હું એ નથી જોઈ શકતો કે એક ભાઈ એના પત્નીને દાગીના ગીરવે મૂકીને બીજા ભાઈનો સંસાર સજાવ્યો. હું એ નથી જોઈ શકતો કે એક ભાઈએ પોતાનો દીકરો બીજા ભાઈના ખોળામાં આપીને એનો સંસાર જીવાડ્યો. તું એવા ભાઈને ભૂલી ગયો? હવે સ્વર્ગ જેવા વારસાને કોણ સાચવશે? આ જગભગ ભરેલી શહેરી જીવનને ત્યજીને બાપ દાદાનો વારસો સાચવો? મોટા ભાઈને તો ખોયા છે, હવે પોતાની ઓળખાણ પણ ખોવશો? વિનુ કાકા, મને આ કોઈ વસ્તુની જાણ જ નથી, મને કઈ સમજણ જ ના પડી. આ મીનુ કે ને, એવું હું કરતો રહ્યો. મોટા ભાઈની વાત, મોટા ભાઈના સંસ્કાર ભૂલી ગયો. અલ્યા, તું ગંગાના પાણીથી સાત વાર નાહી ને તો તારી સમજણના પાપ તું નથી ધોઈ શકતો. છેલ્લી વાર મળવા આવ્યો છું, કાચ જેવું સાચ સમજી લે, નહીતર અરીસો પણ તને તારી ઓળખાણ નહીં કરાવે.